હાલો ફ્રેન્ડ્સ જાગૃતિઝ વેજ ફૂડમાં તમારું સ્વાગત છે હું છું જાગૃતિ ભટ્ટ આજે આપણે બનાવશું તોરિયા ગાઠિયાનું શાક બહુ જ સ્વાદિષ્ટ બને છે અને એકદમ ઝટપટ બની જશે ફ્રેન્ડ્સ અહીંયા ઓલરેડી ગેસ ઉપર કડાઈ રાખી દીધી એમાં આપણે બે ચમચા જેટલું તેલ નાખ્યું છે તેલ આપણું ગરમ થાય એટલે એમાં રાયજીરું ને હિંગ નાખી દઈશું રાઈ જીરું અને હિંગ બરાબર વ્યવસ્થિત તેમાં મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર સુધારેલી ડુંગળી નાખી દઈશું અહીંયા લસણની ચટણી લીધી છે એક નાની ચમચી જેટલી લગભગ આપણે કાઠિયાવાડી ઘરોમાં લસણની ચટણી જે રીતે બનતી હોય છે એ જ ચટણી છે એનો વિડીયો ઓલરેડી ચેનલ પર છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ ચટણી છે તમે ચટણીની જગ્યાએ લસણ પણ એકદમ ઝીણું સુધારીને લઈ શકો છો બેથી ત્રણ કડી તો જોવા ડુંગળી આપણી બરાબર સતડાઈ ગઈ છે હવે આપણે એની અંદર ટમેટા નાખી દઈશું જીણા સુધારેલા ટમેટા નાખ્યા પછી આપણે એને બરાબર થોડાક ગળવા દઈશું ટમેટા થોડાક ગળી જાય પછી આપણે એની અંદર સુધારેલા તુરિયા નાખી દઈશું ક્વોન્ટિટી ફ્રેન્ડ્સ તમે તમારી જરૂરિયાત મુજબ ઓછી વધતી કરી શકો છો આટલું જે શાક મેં બનાવ્યું છે એમાંથી આરામથી ત્રણ સર્વિંગ થશે તો હવે આપણે એની અંદર મસાલા કરીશું તો હળદર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર મીઠું નાખી દઈશું એમાં અને આપણે હવે એમાં નાખશું ખાંડ તો બધા મસાલા નાખ્યા પછી બરાબર મિક્સ કરી લેવાનું મસાલામાં મીઠું ને મરચું ને એ બધું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું હતું કરી શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે એમાં થોડુંક પાણી નાખીશું આમ તો તુરિયાના શાકમાં પાણી નાખતા નથી પણ આપણે ગાંઠિયા સાથે કરવા છે એટલે થોડુંક પાણી નાખીશું જેથી કરીને ગાંઠિયા ચડવામાં સારવાર રહે આપણે લાઈવ ગાંઠિયા કરવાના છે એટલે જોશે એમાં પાણી અને આપણે હવે અહીંયા ગાંઠિયા માટે અહીંયા લોટ તૈયાર કરશું તો અડધા કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે એમાં બધા મસાલા નાખી દઈશું હળદર મરચું ધાણા જીરું હિંગ મીઠું અને તેલ તો આ બધા મસાલા નાખી અને બરાબર આપણે મિક્સ કરી લઈશું થોડું થોડું એકદમ પાણી નાખી અને આપણે ડો તૈયાર કરવાનો છે રોટલીથી થોડોક ઢીલો એવો આપણે લોટ અહીંયા તૈયાર કરવાનો છે તો જુઓ તમે જોઈ શકો છો આપણો આ લોટ છે એ તૈયાર થઈ ગયો છે હવે હાથમાં થોડુંક તેલ લઈ અને આ લોટને બરાબર કૂણવી અને ભેગો કરી લઈશું તો આપણો લોટ તૈયાર છે અને અહીંયા આ શાક પણ આપણું સરસ ઉકળી ગયું છે હવે આપણે આ ઝારાની મદદથી આવી રીતે ગાંઠિયા પાડવાના છે તમે આ રીતે એકદમ હળવા હાથે થોડું થોડું પ્રેશર દઈ અને આ રીતે ગાંઠિયા પાડવાના છે ધ્યાન રાખવાનું છે નીચેની કડાઈ હલી ન જાય નીચે પણ પડી શકે છે અને શાક બધું ઢોળાઈ પણ શકે છે અને તમે દાજી પણ શકો છો ફ્રેન્ડ્સ તો ખાસ ધ્યાન રાખવાનું એકદમ ધીમે ધ્યાનથી આ રીતે પ્રેશર આપવાનું અને આવી રીતે ગાંઠિયા પાડી લેવાના અને તમને આ રીતે ન ફાવે તો બીજી ટ્રીક હું તમને બીજા વિડીયોમાં શીખવાડીશ ફ્રેન્ડ્સ તો જુઓ આ ગાંઠિયા આપણે બધા પાળી લીધા અને એકદમ હળવા હાથે એને થોડાક મિક્સ કરી લેશું અને ઢાંકી અને પાંચથી સાત મિનિટનો સમય લાગ્યો છે મારે અહીંયા અને તમે જોઈ શકો છો સરસ એમાં તેલ પણ છૂટું પડી ગયું છે તો શાક આપણું બિલકુલ તૈયાર થઈ ગયું એને થોડીવાર સીઝવા દીધું અને થોડીવાર સીઝ્યા પછી એને ગરમ ગરમ જ સર્વિંગ બાઉલમાં સર્વ કર્યું તો ફ્રેન્ડ્સ બનાવો અને તમારા અનુભવો અમને જાગૃતિ વેજ ફૂડ પર શેર કરો બતાવો કેવી લાગી તમને રેસીપી અગર રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળ્યા આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ